નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છેલ્લો લેક્ચર જોયો હતો એ વિડીયોની અંદર આપણને અવયવ આપેલા હતા ત્રિપદીની બે ઘાતના અને એનું વિસ્તરણ મેળવવાનું કીધું હતું. હવે અહીંયા એ દાખલા એ જ છે, સૂત્ર ત્યાં એ જ કામ કરે છે, પણ અહીંયા વિસ્તરણ આપેલું છે ને અવયવ મેળવવાના કીધા, જુઓ એનું વ્યસ્ત છે. આગળનો જે દાખલો જોયો હતો ચોથો, એમાં આપણને અવયવ આપ્યા હતા, તો આવી રીતેના જવાબ આન્સર છે વિસ્તરણ સ્વરૂપે મેળવતા હતા, અને અહીંયા જો આપણને એનું વિસ્તરણ આપ્યું છે અને અવયવ મેળવવાના કીધા છે. તો અહીંયા જુઓ, જે છ પદ આપણને આપેલા છે, પ્રથમ ત્રણ પદ છે એ એના વર્ગવાળા છે, બાકીના ત્રણ પદ છે બે ગુણ્યા પહેલા અને બીજાનો વર્ગમૂળ, બે ગુણ્યા બીજા ત્રીજાનો વર્ગમૂળ અને બે ગુણ્યા ત્રીજા અને પહેલા પદનું વર્ગમૂળ એવું છે. તો આપણે એ જે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને દાખલો છે ગણીએ. નિત્યસમ નંબર વિદ્યાર્થી મિત્રો કેટલામું છે? પાંચમું નિત્યસમ. ઓકે, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આખાની બે ઘાત બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? એક્સની બે ઘાત પ્લસ વાયની પણ બે ઘાત પ્લસ ઝેડની પણ બે ઘાત પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું પદ, એટલે વાય ગુણ્યા ઝેડ અને પ્લસ બે ગુણ્યા ત્રીજું અને પહેલું પદ. ઓકે, આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને આ વિસ્તરણ છે એ આપણને મેળવેલું આપેલું છે, તો એના આધારે આપણે અવયવ મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ જે છે આ વિસ્તરણ છે અને આ એનું શું છે? અવયવ. તો આ જે વિસ્તરણ સાથે આની સરખામણી કરીએ ને આવો એનો અવયવ આપણે મેળવશું. જોજો, તો પ્રથમ પદ છે અહીંયા વર્ગ, એનું વર્ગમૂળ, પ્રથમ પદનું વર્ગમૂળ જ અહીંયા આવશે, એટલે આ પદ છે એનું વર્ગમૂળ અહીંયા મૂકવાનું છે. તો બે એક્સ આખાની બે ઘાત, ત્યારબાદ બીજા પદનું વર્ગમૂળ, એટલે નવનું વર્ગમૂળ ત્રણ, વાયનો વર્ગ હોય તો વાય આખાની બે ઘાત, અને સોળ ઝેડ એટલે ચાર ઝેડ આખાની બે ઘાત. શું કરવાનું છે? પ્રથમ ત્રણ પદ છે એના વર્ગમૂળ મૂકવાના છે કૌંસની અંદર, રાઈટ, આ કૌંસ ઉપર બે ઘાત પ્લસ બે ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ એટલે ટુ એક્સ, એને ગુણ્યા બીજા પદનું વર્ગમૂળ એટલે થ્રી વાય, પ્લસ બે ગુણ્યા બીજું અને ત્રીજા પદનું વર્ગમૂળ એટલે થ્રી વાય પ્લસ ફોર ઝેડ, અને પ્લસ બે ગુણ્યા, અહીંયા લખીએ નીચે એક સ્ટેપ, બે ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ એટલે ટુ એક્સ ગુણ્યા ફોર ઝેડ. ખ્યાલ આવ્યો બધાને? શું કર્યું આપણે અહીંયા? પહેલા ત્રણ પદ છે એ આ પ્રથમ જે ત્રણ પદ આપ્યા હોય વિસ્તર રકમ આપણને આપેલી છે વિસ્તરણ જે, એના વર્ગમૂળ મૂકવાના કૌંસમાં, કૌંસ ઉપર બે ઘાત, અને ત્યારબાદ બે ગુણ્યા પછી આ જે વર્ગમૂળ છે ને, પહેલું ગુણ્યા બીજું પ્લસ બે ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું અને પ્લસ બે ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું, એવી રીતે. ચાલો હવે આના આધારે આપણે ઉપરનું પદ છે એ પાછું મળવું જોઈએ. જોજો, આનું તમે સાદુરૂપ આપો તો ઉપરનું પદ થવું જોઈએ. જુઓ, બેનો વર્ગ ચાર, એક્સનો પણ વર્ગ ત્રણનો વર્ગ નવ, વાયનો પણ વર્ગ ચારનો વર્ગ સોળ, ઝેડનો પણ વર્ગ, આનો ગુણાકાર છે આ સ્ટેપ થાય. જુઓ, પ્લસ 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 પ્લસ, બે દો ચાર, ચાર તેરી બાર, એક્સ ગુણ્યા વાય, એટલે આ પદ કમ્પ્લીટ થયું. હવે અહીંયા જુઓ, પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ થાય, પણ અહીંયા તો જુઓ વિસ્તરણમાં માઇનસ આપ્યા, એનો અર્થ કે આપણે આ બે પદ છે એમાંથી કોઈ એક પદને માઇનસ કરવું પડશે. જુઓ, આ બેમાંથી એકને, કાં ત્રણ વાયને માઇનસ કરો અથવા તો આ ફોર ઝેડને માઇનસ કરો. ઓકે, અહીંયા ઝેડ છે, બેતાલીસ નથી. આ બેમાંથી એક પદને માઇનસ કરીએ તો આનું સાદુરૂપ છે એ આપણને માઇનસમાં મળે, રેડી. તો તમે અહીંયા આ બીજા પદને પણ માઇનસ કરી શકો અથવા તો ત્રીજા પદને પણ માઇનસ કરી શકો. ઓકે, તો આપણે કોને કરીએ? છેલ્લા પદને માઇનસ કરીએ, આ ફોર ઝેડ છે એને. તો આ ત્રીજું પદ અહીંયા માઇનસ કર્યું, તો હવે આ ફોર ઝેડ જ્યાં હોય અહીંયા પણ છે, જુઓ તો અહીંયા પણ માઇનસ થશે અને અહીંયા છે અહીંયા પણ માઇનસ થશે, રેડી. હવે જુઓ સાદુરૂપ આપો, માઇનસ છે પણ બેકી ઘાત હંમેશા પ્લસ થાય,
આર નું સદુર પ્લસ માં જાય, જો હવે આનો ગુણાકાર કરો, પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, અને પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થઈ ગયા, બે તેરી છ, છ ગુણ્યા ચાર એટલે ચોવીસ, અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ, બે દો ચાર, અને ચાર ગુણ્યા ચાર એટલે સોળ, એક્સ ગુણ્યા ઝેડ. ખ્યાલ આવ્યો બધાને? ચાલો હવે આના આધારે આપણે કૌંસની અંદર જો આ પહેલા ત્રણ પદ છે એ જ અહીંયા મૂકવાના છે, રેડી, વર્ગમૂળ અને આખાની ઉપર બે ઘાત. તો કૌંસની અંદર પ્રથમ પદનું જે વર્ગમૂળ છે એ, બીજા પદનું વર્ગમૂળ છે એ, અને ત્રીજા પદનું વર્ગમૂળ છે એ. પહેલું ને બીજું બે પ્લસ છે, અને ત્રીજું પદ છે જો આ માઇનસ ફોર ઝેડ છે. તો આ બે ઘાત આ એનો આન્સર આપણને મળ્યો. ખ્યાલ આવે અહીંયા શું કર્યું છે? પ્રથમ સ્ટેપ શું કરવાનું? કૌંસની અંદર વર્ગમૂળ મૂકવાના, કૌંસની ઉપર બે ઘાત પહેલા ત્રણની, ત્યારબાદ બે ગુણ્યા પહેલું બીજું, બે ગુણ્યા બીજું ત્રીજું, અને બે ગુણ્યા ત્રીજું પહેલું મૂકી દેવાના, અને ત્યારબાદ નિશાનીનું વિચારવાનું થશે, રાઈટ. તો અહીંયા જોઈ લેવાનું, એનો ગુણાકાર પ્રથમ કરો, આ અહીંયા તો પ્લસ જ હતા પહેલા, તો જો ઉપર પ્લસ હોય તો એ બેમાં નિશાની બદલાવાની જરૂર નથી, અને ત્યાર પછી જ્યાં માઇનસ હોય બીજું, અહીંયા આ બે પદ માઇનસ હોય ને તો હંમેશા ખાસ ધ્યાન રાખવાનું, આ બે છેલ્લા બે માઇનસ હોય ને તો તમારે આ છેલ્લું પદ હોય એને એકને જ માઇનસ કરવાનું થશે, રાઈટ. ચાલો હવે એ જ નિયમને આધારે આ દાખલો છે, આ જ નિત્યસમને આધારે જોજો, એટલે નિત્યસમ લખતા નથી. પહેલા પદનું વર્ગમૂળ અહીંયા આવી રીતે, આ નિત્યસમ છે, એક્સ નો વર્ગ વાય નો વર્ગ ઝેડ નો વર્ગ, બે ગુણ્યા એક્સ ગુણ્યા વાય પ્લસ બે ગુણ્યા વાય ગુણ્યા ઝેડ પ્લસ બે ગુણ્યા એક્સ ગુણ્યા ઝેડ. ચાલો એક્સ એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ છે વર્ગવાળું, આ એનું વર્ગમૂળ અહીં કૌંસમાં મૂકવાનું છે, તો બેનું વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં બે, અને એક્સ નો વર્ગ, ખ્યાલ આવ્યો, પ્લસ વાયના સ્થાને વાય જ છે, ઝેડના સ્થાને આઠ ઝેડ છે, જુઓ અહીંયા આઠ ઝેડનો વર્ગ, તો આઠનું વર્ગમૂળ નથી નીકળતું તો વર્ગમૂળમાં આઠ આવે, પણ અહીંયા જુઓ આ જે ગુણાકાર સ્વરૂપે એમાં ક્યાંય વર્ગમૂળમાં આઠ નથી, એનો મતલબ તો આઠના એવા બે ભાગ પાડો એમાં એક પૂર્ણ વર્ગ સંખ્યા હોય, તો ચાર દુ આઠ થઈ ગઈ ને વિદ્યાર્થી મિત્રો, આઠને હું આવી રીતે લખી શકું, આઠ બરાબર ચાર ગુણ્યા બે, આમાં ચારનું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો બે થાય, ને આનું ન નીકળે તો વર્ગમૂળમાં બે, એટલે આઠ બરાબર બે વર્ગમૂળમાં બે લખી શકાય, રેડી. અને ઝેડ આખાની બે ઘાત, અહીંયા આ ઝેડ છે, બે અને ઝેડ બે સેમ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો એમાં. ચાલો બે ગુણ્યા, હવે તો ખ્યાલ આવી ગયો, પહેલાનું વર્ગમૂળ વર્ગમૂળમાં બે ગુણ્યા એક્સ, બીજાનું વર્ગમૂળ એટલે વાય, પ્લસ બે ગુણ્યા બીજું પદ એટલે વાય, અને ત્રીજું પદ એટલે બે વર્ગમૂળમાં બે ઝેડ, અને પ્લસ બે ગુણ્યા પહેલું પદ એટલે વર્ગમૂળમાં બે એક્સ, અને છેલ્લું પદ એટલે બે વર્ગમૂળમાં બે ગુણ્યા ઝેડ, રેડી. ખ્યાલ આવ્યો બધાને? ચાલો હવે નિશાનીનું વિચારી લઈએ, આના વર્ગ કરશો એટલે ઉપરના પદ જ મળશે આ ત્રણેય. ચાલો અહીંયા જુઓ, આપણે માઇનસ જોઈએ ને, આ બે પદ પ્લસ છે, એટલે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, આ બેમાંથી એક પદને માઇનસ કરવાનું છે, રેડી, કાં પ્રથમ પદને માઇનસ કરો અથવા તો દ્વિતીય પદને, રેડી. તો આપણે કોને માઇનસ કરશું? દ્વિતીય પદને જો તમે માઇનસ કરશો અહીંયા, તો ઉપરનું પાછું પ્લસ રાખવાનું છે, જુઓ અહીંયા, એટલે આને તમે માઇનસ કર્યું હોય તો પ્લસ કરવું હોય તો ફરજિયાત પાછું આને માઇનસ કરવું પડશે ત્રીજા પદને, એટલે આપણે પ્રથમ પદને જ માઇનસ કરી દઈએ અહીંયા. તો આ માઇનસ હોય તો અમે જ્યાં વર્ગ માઇનસ વર્ગમૂળમાં બે છે ને ત્યાં આપણે માઇનસની નિશાની કરી દઈએ, ઓકે. ચાલો જો ગુણાકાર કરો, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, બે ગુણ્યા વર્ગમૂળમાં બે, એટલે બે વર્ગમૂળમાં બે થઈ ગયા, અને એક્સ ગુણ્યા વાય, અહીંયા જો આ તો બધા પ્લસ જ છે એટલે પ્લસ જ રહેશે, બે ગુણ્યા બે એટલે ચાર, અને એને ગુણ્યા વર્ગમૂળમાં બે, અને વાય ગુણ્યા ઝેડ, અને અહીંયા જુઓ પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, બે ગુણ્યા બે એટલે ચાર થશે, ઓકે, અને વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે બે, એટલે ચાર ગુણ્યા બે એટલે આઠ, અને એક્સ ગુણ્યા ઝેડ. ખ્યાલ આવ્યો બધાને? ચાલો તો હું કૌંસની અંદર મૂકી દઈએ પદ, માઇનસ બે વર્ગમૂળમાં બે એને ગુણ્યા એક્સ, વાય તો પ્લસ જ છે, અને આ પણ કેવું છે પ્લસ, બે વર્ગમૂળમાં બે ગુણ્યા ઝેડ આખાની બે ઘાત. આ બે ઘાત છે એને તમે બે વખત ગુણાકારમાં કૌંસમાં પણ લખી શકો. ખ્યાલ આવ્યો બધાને? તો આ બે અગત્યના દાખલાઓ જે આઈએમપી દાખલાઓ છે એની આપણે ગણતરી
કરી. ખાસ તમે આને તૈયારીની અંદર લેજો અને પ્રેક્ટિસ કરજો. ચાલો ત્યારબાદ દાખલા નંબર 6, વિસ્તરણ મેળવો. એનો અર્થ કે આપણને અહીંયા અવયવ આપેલ છે, અવયવ આપ્યા હોય તો વિસ્તરણ કરવાનું કહે, અને વિસ્તરણ આપ્યા હોય તો એના અવયવ મેળવવાનું કહેશે. ચાલો તો અહીંયા બે પદ છે કૌંસની અંદર અને ઉપર ત્રણ ઘાત છે, ત્રણ ઘાતવાળું નિત્ય સમ આવ્યું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો કેટલામું નિત્ય સમ છે એ તમે કહી શકશો. આ પાંચમું આપણે જોયું, તો આ કેટલામું આવતું હશે? છઠ્ઠું. રેડી? તો છઠ્ઠા નિત્ય સમને આધારે આપણે આની ગણતરી કરવાની છે. તો છઠ્ઠું નિત્ય સમ તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો કયું છે? એક્સ પ્લસ વાય આખાની ત્રણ ઘાત હોય તો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું અને એને ગુણ્યા કૌંસ આખો. એક્સ પ્લસ વાય આવું છે ને નિત્ય સમ, પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું બીજું એને ગુણ્યા કૌંસ છે એક્સ વાય. એ બી પણ એક્સ અને વાયની જગ્યાએ લઈ શકો તમે. ચાલો તો હવે અહીંયા તમે આને સૂત્ર સાથે સરખાવી દો. એક્સના સ્થાને કેટલા છે? ટુ એક્સ. અને વાયના સ્થાને કેટલા છે? એક આખાની ત્રણ ઘાત. તો તમે જોઈ શકો અહીંયા કૌંસની અંદર એક્સનો ઘન, એનો અર્થ શું? એક્સના સ્થાને કેટલા લખવાના છે? ટુ એક્સનો ઘન. ખ્યાલ આવે બધાને? પ્લસ વાયનો ઘન, એનો મતલબ વાયના સ્થાને જુઓ કેટલા લખ્યા છે? એક, તો એકનો ઘન. પ્લસ ત્રણ ગુણ્યા એક્સ, એક્સના સ્થાને કેટલા છે જુઓ અહીંયા? ટુ એક્સ. એને ગુણ્યા વાય, વાયના સ્થાને કેટલા છે વિદ્યાર્થી મિત્રો? એક. ખ્યાલ આવે છે બધાને? અને ત્યારબાદ કૌંસની અંદર એક્સના સ્થાને ટુ એક્સ પ્લસ વાયના સ્થાને એક, કૌંસ પૂરો. ખ્યાલ આવે? આ જો તમને નિત્ય સમ નહીં આવડતું હોય તો દાખલો અઘરો છે ખૂબ જ, પણ જો આ નિત્ય સમ તમને આવડતું હશે સાતમાનો, સોરી છઠ્ઠા નંબરનું, એ પ્લસ બી આખાનો ઘન અથવા તો એક્સ પ્લસ વાય આખાનો ઘન, જે લખો એ બી અથવા એક્સ વાય જેવું, તો પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું બીજું એને ગુણ્યા પહેલું પ્લસ બીજું, એવી રીતે નિત્ય સમ છે. રાઈટ? ચાલો તો એની સાથે આપણે આ સરખામણી કરી, કિંમત જે આપેલી છે રકમ એની. ચાલો હવે જવાબ મેળવવો હોય તો ઘાત છૂટી પાડીએ. બેનો ઘન આઠ અને એક્સનો પણ ઘન, ખ્યાલ આવ્યો? એકનો ઘન કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? એક. પ્રથમ આનો ગુણાકાર કરી લઈએ, પ્લસ 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 પ્લસ, ત્રણ ગુણ્યા બે એટલે છ અને છ ગુણ્યા એક એટલે છ, એને ગુણ્યા એક્સ અને કૌંસ એઝ ઇટ ઇઝ મૂકીએ. ચાલો હવે આ કૌંસ છે એની સાથે આગળની સંખ્યાનો ગુણાકાર કરીએ તો આ બે પદ એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો આ ગુણાકાર કરીએ, વત્તે વત્તે વત્તા, છ ગુણ્યા બે એટલે બાર અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે ઘાત અને વત્તે વત્તે વત્તા છ એકુ છ અને એને ગુણ્યા એક્સ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે ટુ એક્સ પ્લસ એક આખાની ત્રણ ઘાત છે એનું વિસ્તરણ આપણને શું મળ્યું? ખ્યાલ આવે છે? જો આ ખૂબ જ સરળ છે ઘનવાળા, કારણ કે એનું વિસ્તરણ છે સૂત્ર જે છે એ સરળ છે, પહેલાંનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું બીજું કૌંસમાં પહેલું પ્લસ બીજું એ, અને આ જે એના સ્થાને તમને રકમ આપી હોય ગોઠવણી કરી અને તમે ગણી શકો. ઓકે, ચાલો ત્યારબાદ આ જે છે એના જેવો જ આ દાખલો છે, ખ્યાલ આવ્યો? પણ આ પ્લસ વાળું છે, આ કેવું છે? માઇનસ. તો આપણે એ નિયમના આધારે દાખલો ગણીએ. ખ્યાલ આવ્યો બધાને? ચાલો તો હવે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જોજો, એક્સ માઇનસ વાય આખાનો ઘન, તો એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય કૌંસમાં એક્સ માઇનસ વાય. રેડી? પ્લસની જગ્યાએ શું આપેલું છે આપણને? માઇનસ. ચાલો જોજો, તો એક્સની જગ્યાએ ટુ એ, માઇનસની નિશાની વાયની જગ્યાએ થ્રી બી. આ સૂત્રને આધારે પણ તમે ગણી શકો. અહીંયા અહીંયા જો તમે પ્લસ રાખો તો હવે આમાં જ્યાં બીજા નંબરનું પદ હોય ત્યાં માઇનસ કરી નાખવાના કૌંસની અંદર, તો પણ જવાબ આવી જશે. ચાલો જુઓ, એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? ટુ એ નો ઘન માઇનસ વાયની જગ્યાએ કેટલા મૂકવાના છે? થ્રી બી નો ઘન માઇનસ ત્રણ ગુણ્યા એક્સ, એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? ટુ એ. ખ્યાલ આવે બધાને? માઇનસ વાયની જગ્યાએ કેટલા મૂકવાના છે? થ્રી બી કૌંસમાં ટુ એ માઇનસ થ્રી બી. ચાલો હવે ઘાત છૂટી પાડીએ. બેનો ઘન આઠ અને એનો પણ ઘન, ગુણાકારની ઘાતનો નિયમ. માઇનસ ત્રણનો ઘન સત્યાવીસ, બીનો પણ
घन, ख्याल आवे छे बधाने? चलो आ प्रथम आ त्रण पद नो गुणाकार करी लिए, माइनस प्लस माइनस माइनस प्लस माइनस, त्रण गुणिया बे एटले छ, अने छ गुणिया त्रण एटले अठार, अठार ए गुणिया बी एटले ए बी, ख्याल आवे छे बधाने? અને એને ગુણ્યા કૌંસ છે 2a માઇનસ 3b. ઓકે, હજુ કૌંસ છૂટો પાડવો પડશે, તો પહેલા બે પદ એઝ ઇટ ઇઝ મૂકશું. ચાલો ગુણાકાર, માઇનસ પ્લસ માઇનસ, 18 ગુણ્યા 2 એટલે કેટલા થશે 36, અને a ગુણ્યા a એટલે a ની 2 ઘાત અને b ની 1 ઘાત, ખ્યાલ આવે બધાને? અને માઇનસ માઇનસ પ્લસ, 18 તેરી 54, એ 1 ઘાત છે અને બી ગુણ્યા બી એટલે બી ની 2 ઘાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અવયવ આપણને આપેલો છે એનું શું મળી ગયું આપણને? વિસ્તરણ, ખ્યાલ આવ્યો બધાને? તો આ બે ઘનવાળા વિસ્તરણના આધારે, એટલે કે જે નિત્યસમ નંબર 6 છે એના આધારે આ બે દાખલાઓની ગણતરી છે એ આપેલી છે આપણને. ચાલો, તો હવે આના જેવા દાખલાઓની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો રકમ તમારી રીતે કોઈ પણ ચેન્જ કરી નાખવાની, આંકડા કોઈ પણ અને ચલ કોઈ પણ મૂકી દેવાના, રેડી, આ બે જગ્યાએ એક માઇનસ વાળો એક પ્લસ વાળો, એ તમારી રીતે રકમ બનાવીને હોમવર્કમાં તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, આ વિડીયોની અંદર આટલું. થેન્ક યુ.